नमस्कार खेडूत मित्रों, फार्मिंग फॉर्म्युला यूट्यूब चैनल में आप सर्वेनु हार्दिक स्वागत छे अने हूँ छू सौरभ वगासिया। अत्यारे उनाळु मगफळीने वावेतर करवानो समय आवी गयो छे, एटले के सामान्यतः ज्यारे ठंडी ओछी थाय त्यारना समयमां एटले के जान्युआरीना एंडिंगमां अने फेब्रुआरीना पहेला पखवाड़िया सुधीमां मगफळीनुं वावेतर करवानुं मुख्यत्वे भलामण होय छे। परंतु 10 फेब्रुआरी पछी जो उनाळु मगफळीनुं वावेतर करवामां आवे तो ते वधु सारो समय गणी शकाय छे, तेमज अत्यारनो जे समयगाळो छे ते पण आपणे सारी रीतना उनाळु मगफळी माटेनो वावेतरनो समय गणी शकाय छे। अने आ माटे आपणे आजे आपणे तेना माटे कया कया बीजनी सिलेक्शन करवुं एटले के बीजने पसंदगी करवी तेना विशेनी माहिती मेळवीशुं, तेमज बीजनो पट कई कई दवाओनो आपवो तेना विशेनी माहिती मेळवीशुं। तो सर्वप्रथम आपणे आजे वात करीए तो के बीज क्या क्या प्रकारनुं पसंद करवुं। तो सामान्यतः जे उनाळु मगफळी माटे आपणे उभळी जातो छे जेवी के GG2, GG4, GG6 તેમજ GG31 અને TG26, TG27 વગેરે જેવી જાતોનું આપણે મુખ્યત્વે પસંદગી કરવામાં આવે છે। હવે જે આ જાતો છે તે બિનસુષુપ્ત હોય છે, તેમજ તે ઉભળી જાતો હોય છે, એટલે કે જ્યારે જો તે ટૂંકા ગાળાની જાત છે અને જો વરસાદ આવે તો તે ઉગી નીકળવાની સંભાવના વધે છે, એટલે કે જ્યારે તેમાં આપણે ડોડવા લાગી ગયા હોય અને ત્યારબાદ વરસાદ પડે તો તે અંદરને અંદર ઉગી નીકળવાની સંભાવનાઓ રહેલી હોય છે। અને આ માટે જ આપણે મુખ્યત્વે આ જે જાતો છે તેનું વાવેતર વહેલામાં વહેલી તકે કરવું જરૂરી બને છે। એટલા માટે અત્યારનો જે સમયગાળો છે તે આ મગફળીના વાવેતર માટે શ્રેષ્ઠ સમયગાળો છે। અને GG37 જાત છે તેમાં તેલની ગુણવત્તા, તેલની ટકાવારી ખૂબ સારી એવી હોવાથી તેને એક્સપોર્ટ કરવા માટે પણ આપણે સિલેક્શન કરી શકીએ છીએ। તેમજ અગાઉ આપણે જેમ વાત કરી GG2, GG4 અને GG6 વગેરે જેવી જે જાતો છે તે આપણે વહેલી પાકતી જાતો છે, તેમજ તેમાં પણ તેલની ટકાવારી આપણે જોઈએ તો 47-48% જેવી રહેલી હોય છે, માટે તેની પણ ભલામણ રહેલી છે। અને આ જાતો 110-120 દિવસની અંદર પાકી જાય છે અને આપણે તેનું હાર્વેસ્ટિંગ પણ સમયસર કરી શકીએ છીએ। અને જો આપના ખેતરમાં પીડીઓ એટલે કે પાંદડા પીળા પડવાનો પ્રશ્ન ઉદ્ભવતો હોય તો ટોમ્બે ગ્રાઉન્ડ 26 અને 27 એ સર્વશ્રેષ્ઠ જાતો છે કે જેનો આપણે ઉપયોગ કરીને તે પીડિયા રોગને આવતો અટકાવી શકીએ છીએ, માટે આવી જાતોનું વાવેતર કરવું વધારે હિતાવહ રહેશે। તો સર્વપ્રથમ આપણે ફૂગનાશક જેવી કે કેપ્ટન અને થાયરમ 1 કિલોગ્રામ બીજ દીઠ 2-3 ગ્રામ નાખીને તેની માવજત આપવી જોઈએ, એટલે કે તેનો પટ આપવો જોઈએ। અને ત્યારબાદ જોઈએ જો આપના ખેતરમાં ઘેણ અથવા તો ઉધઈનો પ્રશ્ન આવતો હોય તો ક્વિનાલફોસ જેવી દવાઓનો 1 કિલોગ્રામ બીજ દીઠ 25 ml દરે સ્પ્રે કરવો, સ્પ્રે એટલે કે પટ આપવો જોઈએ। અને ત્યારબાદ આપણે રાઇઝોબિયમ જેવા બેક્ટેરિયાનો પટ આવે છે, પરંતુ આ ઇન્સેક્ટિસાઇડ એટલે કે જંતુનાશકનો જે પટ આપવામાં આવે તેમાં ધ્યાન એ રીતનું રાખવાનું હોય છે કે જ્યારે આપણે વાવણી કરવાની હોય તેની 2-3 કલાક અગાઉ 1 કિલોગ્રામ દીઠ 25 ml પટ આપીને તેને સૂકવીને ત્યારબાદ તેનું વાવેતર કરવું જોઈએ। અને આ જ રીતની આપણે ખાતર અને પાણીની પિયત વ્યવસ્થાની માહિતી આવનારા વિડીયોમાં આપવામાં આવશે। જો અમારી માહિતી આપને પસંદ આવી હોય તો આપના અન્ય ખેડૂત મિત્રોને શેર કરજો। આભાર।